છેલ્લા ઘણા સમયથી આ તળાવ તળિયા ઝાટક જ છે ખેતરોમાં બોર બનાવ્યા પરંતુ જમીનમાં પણ પાણી નથી અગાઉ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડાયું હતું ત્યારે ફરી ખેડૂતો આંદોલનના મૂળમાં છે

એ સમ એ વાતને એક વર્ષથી વધુ સમય વીતવા છતાં ગુજરાત સરકારે હજી સુધી કર્માવાદ ફાઇલને નથી વહીવટી મંજૂરી આપી કે આ બજેટની અંદર એની અંદર કોઈ પણ રૂપિયાનું ફાળવણી નથી કરી એના પરિણામે અમારા ખેડૂતો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને ખેડૂતોની અંદર અવિશ્વાસ ઊભો થયો છે માટે વહેલી તકે અત્યારે જ્યારે બજેટ ઉપર ચર્ચા ચાલુ છે ત્યારે સરકાર તાત્કાલિક એની વહીવટી મંજૂરી આપે અને એને બજેટના નાણાં ફાળવીએ એવી અમારી ખેડૂતોની માગણી છે અમે આંદોલનના માર્ગે નથી જવા માંગતા પરંતુ જો સરકાર અમારી વાતને જડપી ન્યાય નહી આપે તો અમારે એના વિકલ્પો ઉપર વિચાર કરવો પડશે જે પ્રકારે અગાઉ પણ જળ આંદોલન થયું હતું અને ત્યારબાદ સરકારે જાહેરાત કરી હતી પરંતુ અત્યારે નથી આમાં જે વર્ષ પહેલા એક ભયંકર આંદોલન થયું ખેડૂતોનું પાલનપુર ખાતે ફરીથી આ વખતની એક સરકારે ખેડૂતોને લાલચ આપી એક વર્ષ ટાળ્યું અને જો ભવિષ્યમાં કર્માવત તળાવ જે છે એ મુદ્દો આવતા વખતમાં ફરી પાલનપુરને અને બનાસકાંઠાના ખેડૂતો ના ગમરોળે એના માટે હું તો સરકારને વિનંતી કરું છું કે ઝડપથીમાં ઝડપથી આ બાબતનો નિવેડો લાવે બસ તો આ પંથકમાં પાણીની શું સ્થિતિ છે આ પંથકમાં પાણીના તળાવ દિવસે દિવસે નીચા જતા જાય છે ખેડૂતો માટે અમારે એક મોટી સમસ્યા અને જો સરકાર ડબલ આવક કરવા માંગતી હોય એમાં પાણીનો વિષય બહુ અઘરો છે પાણી વગર અમારી આવક શું અમારું જીવન જીવવું પણ અમને મુશ્કેલ છે અને એના માટે પાણી એ અમારા માટે બહુ અગત્યનો ભાગ છે કઈ દ્રષ્ટિથી જુઓ છો હવે તમે આ જે આખા પ્રશ્નને ભડગોમ તાલુકાની અંદર ધર્માવાદ તળાવ એ આજુબાજુના ગામોની પાણીની મેન પ્રશ્ન છે એ ત્વરિત ઉકેલાઈ જાય એ માટે સરકારશ્રીને ખૂબ વિનંતી કરીએ છીએ જે પ્રકારે પાલનપુર અને વડગામ તાલુકાના એકસો પચીસ ગામોને જોડતો આ પ્રશ્ન છે કારણ કે સો એકરમાં આ તળાવ છે અને જો આ તળાવ ભરાય તો એકસો પચીસ ગામના ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ શકે સરકારે અત્યારે જે પ્રકારે લાલચ આપી છે તેવા ખેડૂતોના શબ્દો છે અને આગામી સમયમાં ખેડૂતોને જળ આંદોલન અથવા તો અન્ય કોઈ આંદોલનો ન કરવા પડે એની માટે સરકારને વિનંતી છે અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા